जो आपके रूल ने मुख्य कुमार रूल नु प्रमाण अने मुख्य कुमार नु प्रमाण जो रूल नु प्रमाण तुमने एफएक्स आपी छे बी में दरेक में एक्स बिलोंग्स टू ए भी आपी दो छे तो रूल ना प्रमाण में पहली शरत तो लखी नाखवानी एफ ए क्लोज इंटरवल ए बी में सतत छे આમાં લખી નાખવાની મધ્ય કુમાર એફ એ ઓપન ઇન્ટરવલ એ બી માં વિકલનીય છે આમાં યાદ આવે પહેલી શરત તો બેની કોમન છે હવે બીજી શરત એફ એ અને એફ બી જો સરખા હોય તો રોલમાં જવાનું અને એફ એ અને એફ બી સરખા ન હોય તો મધ્ય કુમારમાં જવાનું તો અહીં સી બિલોંગ્સ ટુ એ બી એવું મળે કે એફ ડેશ સી બરાબર જીરો આ રોલનું સૂત્ર છે અહીં સી બિલોંગ્સ ટુ એ બી એવું મળે કે એફ ડેશ સી બરાબર એફ બી માઇનસ એફ એ અપન બી માઇનસ એ આ મધ્યકમાનનું સૂત્ર છે બે સૂત્રો રોલનું પ્રમેય કહે તો આ પ્રમાણે મધ્યકમાનનું કહે તો આ રીતે કઈ રીતે તો જુઓ સ્વાધ્યાય 5.8 એનો પહેલો દાખલો આના માટે રોલનું પ્રમાણ ચકાસો એવું એને કીધું છે તો ધ્યાન રાખજો અહીં એફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ માઇનસ એટ એક્સ બિલોંગ્સ ટુ માઇનસ ફોર થ્રી આ બહુપદી વિધેય કહેવાય આખું કોને લખવું હોય તો આવું લખે એફ એ બહુપદી વિધેય માટે એફ એ ક્લોઝ ઇન્ટરવલ 4 2 માં સતત અને એફ એ ઓપન ઇન્ટરવલ માં વિકલનીય આ બે તો લખી નાખવાનું રોલ કે મધ્યકમાં આ બે લખી નાખવાનું હવે એફ એ અને એફ બી આ શોધવાનું આ એ કહેવાય આ બી કહેવાય એફ માઇનસ 4 ને એફ અહીં x ની જગ્યાએ માઇનસ 4 મૂકવાનો f માઇનસ 4 એટલે માઇનસ 4 n ઓવર અહીં માઇનસ 4 મૂક્યા એટલે કે આ 16 આ 8 એટલે કે 0 હવે f2 અહીં 2 મૂકીએ આ 4 જો આ 2 સરખા આવ્યા બંને સરખા આવ્યા માટે f માઇનસ 4 બરાબર માટે એફ એ રોલના પ્રમેયની ત્રણેય શરતોનું પાલન કરે છે રોલનું પ્રમેય લાગુ પડે છે માટે સી બિલોંગ્સ ટુ માઇનસ 4 થી 2 એવું મળે એફ ડેશ સી બરાબર 0 આ રોલના પ્રમેયનું સૂત્ર છે પણ અહીં બાજુમાં એફ ડેશ એક્સ શોધવું f ડેશ x એટલે આનું વિકલન અને આનું 2x ને આનું 2 2x પ્લસ 2 માટે f ડેશ c અહીં c મૂકો તો 2c પ્લસ 2 થાય માટે 2c બરાબર માઇનસ 2 તો c બરાબર માઇનસ 1 જ્યાં માઇનસ 1 જે આવ્યું એ આમાં હોવું જોઈએ તો આ માઇનસ 4 થી 2 એની અંદર હોવું જોઈએ તો હોય જ માઇનસ 1 આ 2 ની અંદર આવી જાય તો આ સી જવાબ આવ્યો આ રોલના પ્રમેય મુજબ હવે બિંદુ કે માગ્યું નથી પણ ખાલી નોંધમાં લખું છું બિંદુ કે તો સી અને એફ સી સી એટલે માઇનસ 1 ને એફ સી ખાલી શોધવાનું એફ સી કઈ રીતે તો જો અહીં એફ એક્સ નું સૂત્ર ઉપર આપ્યું છે પક્ષમાં અહીં આપ્યું એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ માઇનસ 8 તો એફ સી બરાબર સી સ્ક્વેર ટુ સી માઇનસ 8 હવે સી સુધી આપણે માઇનસ 1 આવ્યા સી ની જગ્યાએ માઇનસ 1 માઇનસ 1 નો વર્ગ 1 એટલે કે માઇનસ 9 એફ સી માઇનસ 9 આવે માઇનસ 9 જો બિંદુ કે તો આ લખવાની ચલો ભાગ બિંદુ શોધો એવું ઘણી વાર કહે છે ને કે મધ્યકમાન પ્રમેય ચકાસો તો આખો દાખલો આટલો જ આવો પડે
રોલનું પ્રમેય ચકાસવું હતું. આ જો આ બે સરખું ના હોત ને આ તો મધ્યકમાં લાગવું પડે. ફરીથી જોઈ જુઓ આ બીજો દાખલો. ઉદાહરણ એ પ્રમાણે એ અને ડી હોય તો આના માટે રોલનું પ્રમેય ચકાસો. આ વાય ને એફ એક્સ કહેવાય. એફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર પ્લસ ટુ. એક્સ બિલોંગ્સ ટુ એ બી એ એટલે માઇનસ બે બી એટલે બે. તો એફ એ બહુપદી વિધેય હોવાથી એફ એ ક્લોઝ ઇન્ટરવલ આમાં સતત અને ઓપન ઇન્ટરવલનો વિકલન છે લખી જ નાખવાનું. હવે એફ માઇનસ ટુ ને એફ ટુ શોધવાનું. એફ માઇનસ ટુ એટલે માઇનસ ટુ મૂક્યા એટલે છ થાય. એફ ટુ શોધો થાય બે નો વર્ગ ચાર ને બે છ થાય. એટલે આ બે સરખા છે માટે એફ એ રોલના પ્રમેયની ત્રણેય શરતનું પાલન કરે છે. માટે સી બિલોંગ્સ ટુ માઇનસ ટુ થી ટુ એવું મળે. આ માઇનસ ટુ થી ઓપન ઇન્ટરવલ લેવાય એવું મળે કે એફ ડેશ સી બરાબર જીરો થાય. હવે બાજુમાં એફ ડેશ એક્સ શોધવું પડે વિકલન. ત્યાંથી તો આનું વિકલન કર્યું એફ ડેશ એક્સ આનું ટુ એક્સ ને આનું જીરો. માટે એફ ડેશ સી અહીં સી મૂકો એટલે ટુ સી થાય. તો ટુ સી બરાબર જીરો. તો બે ભાગાકારમાં સી જીરો. જીરો આની અંદર હોય માઇનસ બે થી બેમાં જીરો આવી જાય તો આ સી જીરો. બસ આનું નામ જરૂર. હવે બિંદુ કે તો સી અને એફ સી. સી એટલે જીરો. અહીં સી ની જગ્યાએ જીરો મૂકો તો બે એફ સી બે. એ જ પ્રમાણે બીજો અને છઠ્ઠો દાખલો. બીજા દાખલામાં રોલનું પ્રમેય છે છઠ્ઠામાં મધ્યકમાં પ્રમેય. હવે આ થોડું યાદ રાખજો. દરેક વિધેય સતત અને વિકલનીય હોય છે. આવું વિધેય છે મહત્તમ પૂર્ણાંક સીલિંગ ફંક્શન આને આમ પણ કહેવાય. આ ફ્લોર ફંક્શન આ બી એમ નહીં કહેવાય. આ સીલિંગ ફંક્શન આ બધા વિધેયો આવું હોય એ સતત નથી અને વિકલનીય નથી. અને ડાબી અને જમણી બાજુના લક્ષ અલગ અલગ આવે એટલે સતત અને વિકલનીય નથી. એટલે રોડનું પ્રમેય ના લાગે મધ્યકમાનનું પ્રમેય ના લાગે. આવા વિધેય હોય તો કેમ સતત ને વિકલનીય નથી એની વિગતવાર ચર્ચા આપણે 5.1 માં કરવાની છે. તો આ જુઓ રોડનું પ્રમેય લગાડી શકાય કે નહીં નક્કી કરો. આ 1 2 3 દાખલા છે. એ ના એ છઠ્ઠામાં મધ્યકમાનનું પ્રમેયમાં 1 2 3 દાખલા આની આગળ પણ છે. તો જુઓ પહેલું fx બોક્સ x x બિલોંગ્સ ટુ 5 થી 9. તો સીધું જ લખવાનું બોક્સ એ 5 થી 9 માં સતત અને વિકલનીય નથી માટે રોલનું પ્રમેય લગાડી શકાય નહીં. એનું એ આ માટે મધ્યકમાનનું પ્રમેય લગાડી શકાય નહીં. એની શરતનું પાલન નથી થતું. એ જ રીતે આ સતત એ નથી વિકલનીય નથી માટે રોલનું પ્રમેય ના લાગે મધ્યકમાનનું પ્રમેય ના લાગે. હવે આ રીતે આ બોક્સ વાળું નથી x સ્ક્વેર માઇનસ 1. આ ધ્યાન રાખજો f એ 1 2 માં સતત છે. f એ 1 2 માં વિકલનીય છે. હવે 1 ને 2 શોધવાના. f 1 શોધવાય 1 મૂક્યા 0 આવ્યો. f 2 શોધવાય 2 મૂકો એટલે 3 આવ્યું. આ બે સરખું નથી માટે રોલનું પ્રમેય લાગુ પડતું નથી. આમાં આટલું લખવાનું રોલનું પ્રમેય લાગુ પડતું નથી. આ બીજો દાખલો. અહીં રોલનું પ્રમેય ના લાગુ પડે પણ મધ્યકમાન પ્રમેય લાગુ પડે. તો હવે આ દાખલો જો હું ફરીથી લખું અહીં F1 નોટ ઇક્વલ ટુ F2 હોવાથી રોલનું પ્રમેય ના લાગે તો મધ્યકમાન પ્રમેય મુજબ C બિલોંગ્સ ટુ 1 2 એવો મળે કે F' C બરાબર FB માઇનસ FA અપન B માઇનસ A. પણ F'X આનું વિકલન 2X. જો આનું વિકલન 2X આનું જીરો. તો એફ ડેશ સી એટલે ટુ સી. એફ બી અને એ બી એટલે આ એ કહેવાય ને આ બી કહેવાય. બી એટલે બે. એ એટલે એક. તો ટુ સી બરાબર એફ ટુ. એફ ટુ શોધેલા છે આ એફ ટુ 3 અને એફ 1 એટલે 0. તો ટુ સી બરાબર 3 માટે સી બરાબર 3/2. આ જવાબ આવ્યો મધ્યકમાન પ્રમેયમાં. જ્યાં 3/2 છે એ 1 ને 2 ની અંદર આવી જાય. જો 3/2 એટલે 1.5 કહેવાય. આ 1 અને 2 ની અંદર આવી જાય.
નાસ્તો કરી